નાથાલાલ સુખરિયા, અમે એક આરટીઆઈ કરી હતી કે અમરેલી શહેરથી ચક્કરગઢ ગામ સુધીનો જે નોન પ્લાન રોડ મંજૂર કરવામાં આવ્યો હતો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, એ રોડના કામે અમરેલી શહેરથી ભોજલિયા હનુમાન સુધી અંદાજે 1 કિલોમીટર જેવા રોડની અંદર 9,98,000નું લગભગ 15,000 કિલો જેવું લોખંડ વપરાયાના બિલ એમબી રેકોર્ડ કરી અને ચૂકવવામાં આવ્યા છે. ખરેખર ત્યાંના સ્થાનિક લોકોના વિડીયો અને ઇન્ફોર્મેશન મને હતી, જે તે વખતે અમે કામ થતું હતું ત્યારે જોયેલું કે આ રોડની અંદર લોખંડ નાખવામાં આવ્યું નહોતું. માત્ર 5-25 મણ જેવું લોખંડ નાખી, લગભગ અંદાજે 1,000 કિલો જેટલું લોખંડ નાખી અને આવડા મોટા બિલ ઉધારવામાં આવ્યા છે. આ રોડનું કામ હરિઓમ કન્સ્ટ્રક્શનના માધ્યમથી માનની સાંસદશ્રીના પૌત્ર આ એજન્સીમાં એન્જિનિયર તરીકે એપ્રુવલ છે. ખરેખર એ મંથન કાછડિયા એન્જિનિયર છે કે કેમ એ પણ શંકાનો વિષય છે. અને સત્તાના જોરે આ નું ટેન્ડર 23.50 એટલે કે એબાઉથી વધારે પૈસાથી કામ આપવામાં આવ્યું હતું અને આવી રીતે લોખંડ નાખ્યા વગરના બિલો, એની માટે પણ સ્ટાર રેટ ચૂકવવામાં આવ્યા છે સિમેન્ટ અને લોખંડના, એ પણ અત્યંત ગંભીર બાબત છે કે જો આવડા મોટા નેતાના પરિવાર દ્વારા જનતાના નાણાંનો દુરુપયોગ કરી રાષ્ટ્રના નાણાંમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો આ બાબત ગંભીર છે. એટલે મેં માનની વડાપ્રધાનશ્રીની પીઓમો કાર્યાલયને ઈમેલથી વિડીયો અને જે કાંઈ એવિડન્સ હતા એ બિલની નકલ અને રજૂઆત મેં મોકલી છે કે આની સામે તપાસ થવી જોઈએ. આના જવાબદાર જે કાંઈ લોકો છે સાંસદથી માંડીને તમામ સામે ગુનાહિત કૃત્ય ગણી અને ફોજદારી રાહે પગલાં ભરવા અને આ નાણાં જે કાંઈ ઉપાડવામાં આવ્યા છે લોખંડના નામે એની રિકવરી કરવી. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.